નમસ્કાર દોસ્તો આજે આપણે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ એ અંગેના ખૂબ મહત્ત્વના એમસીક્યુને જોવાના છે દોસ્તો તમે જો જનરલ પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હો એનએમએમએસ જેવી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તો તમારા માટે આ વિડીયો ખૂબ મહત્ત્વપૂર્ણ બની રહેશે તમે પ્રથમ વખત જો બ્રેકટાઇમ એજ્યુકેશન ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાઇકનમાં ઓલ પ્રેસ કરશો જેથી કરીને તમને તમામ વિડીયોઝની અપડેટ મળતી રહેશે એવા દોસ્તો સુધી આ લિંકને શેર કરી તમે તેની મદદ કરી શકો છો દોસ્તો ભારતનો જ્યારે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ઈસવીસન અઢારસો સત્તાવનમાં થાય છે ત્યારે એક ખૂબ મહત્ત્વના પ્રશ્નો એવા એવી એવી ઘટનાઓ બને છે કે એ ઘટનાઓ ઇતિહાસના પન્નાઓની અંદર સુવર્ણ અક્ષરે પણ લખાણી છે એ પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની હોય પ્રથમ શહીદ હોય અને એ સંગ્રામના ખૂબ મહત્ત્વપૂર્ણ જે કારણો છે એની આજે આપણે ચર્ચા કરવાની છે તો ચાલો આપણા આજના અભ્યાસક્રમની આપણે શરૂઆત કરીએ ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય કારણ કહ્યું હતું તો ભારતમાં બ્રિટિશ રાજ્યની સ્થાપના એ જ એનું મુખ્ય કારણ હતું એનફિલ્ડ રાઇફલના કારતુસ પર કયા બે પ્રાણીઓની ચરબી લગાડવાની હોય એવી સૈનિકોને શંકા હતી ગાય અને ડુક્કર ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર અંગ્રેજ કોણ હતા તો એ ડેલાઉસી હતા ડેલાઉસી એ પોતાની ખાલસા નીતિને લીધે પ્રખ્યાત હતા કયા કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર જતા રહ્યા તો એનો ઉત્તર થશે બ્રિટિશ સામ્રાજ્યવાદના કારણે પ્રશ્ન છે કઈ સાલ સુધી અંગ્રેજોએ ભારત પર પોતાની સંપૂર્ણ સત્તા સ્થાપી દીધી હતી તો એનો જવાબ થશે ઈસવીસન અઢારસો અઢાર સુધીમાં પોતાની સત્તા સ્થાપી દીધી હતી ત્યારબાદ પ્રશ્ન આવે છે સહાયકારી યોજનાના જનક કોણ હતા અથવા સહાયકારી યોજનાના પિતા તરીકે કોણ ઓળખાય છે તો વેલેસલી જે છે એ સહાયકારી યોજના લઈને આવે છે લોર્ડ ડેલાઉસીએ કયા પેશવાનું પેન્શન બંધ કરી દીધું હતું તો નાના સાહેબનું પેન્શન તેમને બંધ કરી દીધું હતું અંગ્રેજોએ કઈ વ્યવસ્થા લોકો માટે ત્રાસદાયક હતી તો એની જે વહીવટી વ્યવસ્થા હતી એ લોકો માટે ખૂબ મુશ્કેલ હતી અંગ્રેજોની જકાત નીતિથી સમાજનો કયો વર્ગ બરબાદ થઈ ગયો તો ખેડૂત વર્ગોને ખૂબ મુશ્કેલી થઈ છે ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત કોણે કરી તો ભારતીય સૈનિકોએ એની શરૂઆત કરેલી છે અંગ્રેજ સરકારે સૈનિકો માટે કઈ નવી રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું હતું તો એ સમયમાં એનફિલ્ડ રાઇફલ એ નવી આવે છે સૈનિકો માટે આવે છે સૌ પ્રથમ કયા પ્રાંતના સિપાહીઓએ એનફિલ્ડ રાઇફલ કારતુસ વાપરવાનો ઇનકાર કર્યો હતો તો બંગાળના બરાકપુરની છાવણીના સિપાહીઓએ મંગલ પાંડે સૌ પ્રથમ કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી તો એને સર્વપ્રથમ મેજર હ્યુસનને ગોળી મારીને તેની હત્યા કરી છે મંગલ પાંડેને કયા દિવસે ફાંસી આપવામાં આવી આઠ એપ્રિલ ઈસવીસન અઢારસો સત્તાવનના દિવસે તેમને ફાંસી આપવામાં આવે છે તેઓ શહીદ બને છે ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામના પ્રથમ શહીદ કોણ બને છે તો એ મંગલ પાંડે બને છે ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામની ખરી શરૂઆત ક્યારે થઈ હતી તો દસ મે ઈસવીસન અઢારસો સત્તાવનના રોજ મેરઠથી એની શરૂઆત થઈ હતી આ પણ ખૂબ અગત્યનો પ્રશ્ન છે મેરઠમાં વિદ્રોહ કર્યા પછી ભારતીય સૈનિકોએ કયા સ્થળ ઉપર કૂચ કરી હતી તો તેમને દિલ્હી ઉપર કૂચ કરે છે ભારતીય સૈનિકોએ કયા સ્થળને સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું હતું તો દિલ્હીને કેન્દ્ર બનાવે છે લખનઉમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું તો બેઝર બેગમ હઝરત મહાલે દોસ્તો અઢારસો સત્તાવનના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના કયા સ્થળ અને એ સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું છે એ ખૂબ અગત્યનો પ્રશ્ન છે અને ખાસ યાદ રાખશો કાલ્પી ગ્વાલિયર જેવા સ્થળોનું નેતૃત્વ કોણે કર્યું હતું તો રાણી લક્ષ્મીબાઈએ કર્યું હતું ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના સૌથી વયોવૃદ્ધ નેતા કોણ હતા તો તે કુંવરસિંહ હતા બરેલીમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું તો બહાદુર ખાને કર્યું હતું કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું હતું તો નાના સાહેબ પેશવાએ ગુજરાતમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું તો ગરબડદાસ મુખીએ આ નેતૃત્વ સ્વીકાર્યું હતું મહીસાગર જિલ્લાના કયા વિસ્તારના લોકોએ અંગ્રેજો સામે લડત ચલાવી હતી તો એ પાંડરવાડાના લોકો છે એને અંગ્રેજો સામે લડત ચલાવી હતી ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ શું હતું આમ તો ઘણા બધા કારણો છે પરંતુ એ સમયે સંગ્રામમાં કેન્દ્રીય નેતાગીરીનો અભાવ જોવા મળ્યો હતો દોસ્તો આ કારણને લીધે અંગ્રેજોની સત્તા ભારતની અંદર વિધિવત રીતે સ્થપાય છે અને ભારતની આઝાદીની જે ક્ષણો છે ઓગણીસો સુડતાલીસ સુધી લંબાય છે એ કદાચ એ સમયે જો એકજૂટ થયા હોય તો ઇતિહાસમાં એવી નોંધ છે કે એ સમયે આપણને આઝાદી મળી શકી હોત અથવા અંગ્રેજોનું શાસન આપણે સ્થાપવા દીધું ન હોત પરંતુ એની પાસે પણ ઘણા બધા કારણો છે એમાંની આ એક કારણ છે સંગ્રામમાં કેન્દ્રીય નેતાગીરીનો અભાવ ઇંગ્લેન્ડના કયા રાજપુરુષે ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો કહ્યો છે તો આ પણ અગત્યની વાતો છે ડિઝરાયેલી છે ઇંગ્લેન્ડના રાજપુરુષ છે એને આવું કહ્યું હતું કે આ રાજકીય ધાર્મિક બળવો છે ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામનું તાત્કાલિક કારણ કહ્યું હતું તો એ છે ચરબીવાળી કારતુસ જે એનફિલ્ડ રાઇફલ આવે છે એમાં ગાય અને ડુક્કરની ચરબી અને એના કારણે હિન્દુ લોકો માટે ગાય એ પવિત્ર છે ઇસ્લામ ધર્મમાં ડુક્કરની ચરબી નિષેધ દર્શાવે છે તો આ બંને ધાર્મિક બાબતો દુભાય છે અને સૈનિકો માટે આ એક તાત્કાલિક કારણ બને છે જે અઢારસો સત્તાવનનું બની રહે છે ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામમાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં ક્રાંતિકારીઓએ કોનાય ભારતના શહેનશાહ તરીકે જાહેર કરવાનું નક્કી કર્યું હતું તો બહાદુર શાહ બીજાને મુઘલ શાસ આ અંતિમ શાસકોમાંના એક એ બહાદુર શાહ બીજાને એને રાજા બનાવે છે ડૉક્ટર સેને ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામને કઈ ઉપમા આપી છે તો એને સ્વાતંત્ર્ય સંગ્રામની ઉપમા આપવામાં આવેલી છે દોસ્તો આજે ટાઈમ એજ્યુકેશન ચેનલની અંદર ભારતમાં અંગ્રેજી શાસન અને ત્યારબાદ ઈસવીસન અઢારસો સત્તાવનનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તેના ખૂબ અગત્યના પ્રશ્નો એમસીક્યુને આપણે જોયા ફરીવાર મળીશું આવી જ કોઈ મહત્ત્વપૂર્ણ વાતો સાથે ફરીવાર મળીશું આવી જ કોઈ શૈક્ષણિક વાતો સાથે ત્યાં સુધી આપ સર્વને